બે દિવસના ગીર સોમનાથના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવા બંદર ખાતે 2.75 કરોડના ખર્ચથી વિશ્વકક્ષાના બંદરનું ખાતમુહૂર્ત કર્યા બાદ રાત્રે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં વીઆઈપીમાં રાત્રિ રોકાણ બાદ સવારે સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજામાં જોડાયા હતા. ટુરિઝમનો વિકાસ થશે, વિશ્વના પ્રવાસીઓ અહીં આવે છે, રસ્તાથી પરેશાન લોકો ના થાય અને દર ચોમાસા બાદ રસ્તા બિસ્માર બને છે જેનો કાયમી ઉકેલ આવે તેવો પ્રવાસ કરીએ છીએ. ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપ અને વિકાસ બંને સાથે છે, માટે મારું ગામ વિકાસનું ગામ માની લોકો ભાજપનો સ્વીકારશે. આજ અમારો મુખ્ય મુદ્દો રહેશે સોમનાથ તીર્થના તમામ હાઈવેનો કાયમી ઉકેલ આવે અને દેશ વિદેશના પ્રવાસીઓ બિસ્માર રસ્તાઓથી પરેશાની મુક્ત થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાયા રહ્યાનું જણાવેલ. પરેશી જાદવ, ZS ટીવી, ગીર સોમનાથ. સોમનાથ દાદાની સવારના પોરમાં પૂજા કરી છે, ધજા ચડાવી છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે અરે કોરોના ઝડપથી વિદાય લે તો ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાતમાં એક એક માનવી ખૂબ સુખી સમૃદ્ધ બને એવી ભગવાનને સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે. ટુરિઝમના વિકાસ માટે યાત્રાળુઓ શ્રદ્ધાથી જે અહીંયા આવે છે એમને લાગવું જોઈએ કે એક સુંદર વ્યવસ્થા છે. નેશનલ હાઈવે દર ચોમાસા પછી બગડી જાય છે, ભારત સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને કાયમી ઉકેલ આવે, દર ચોમાસા પછી આ પ્રશ્ન ઊભા રહે એવું ન બને એ માટે પણ ભારત સરકારમાં રજૂઆત કરી છે. બસ ગુજરાતના સમૃદ્ધિને હિત માટે, ગુજરાતીઓના કલ્યાણ માટે મેં પ્રાર્થના કરી છે. એમાં સ્વાભાવિક છે આવી જાય છે કે ભાજપ હોય તો જ વિકાસ હોય. વિકાસ અને ભાજપ એકબીજાના પર્યાય બન્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીમાં એ જ મહત્વનો મુદ્દો રહેશે કે દિલ્હી ભાજપની સરકાર છે, દેશમાં એક વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તો મારા ગામનો વિકાસ ભાજપથી જ, આ વાતનો થીમ બનાવીને જ અમે ચૂંટણીમાં પંચલાઈન ઉપર આગળ વધવાના છે.